तो अंबाजी मंदिर भटजी महाराज फरी एक बार विवाद में आया है। भटजी महाराज ने तोलमाप नियंत्रक कचेरी नोटिस आपवामां आवी छे अने भटजी महाराज की गादी पर वेचाता जो मोहनथाळ है ये मोहनथाळ मुद्दे नोटिस आपवामां आवी छे। तो पेकेज कॉमोडिटीज रूल्स 2011 ना नियम 6 नो अमल करवा माटे नोटिस आपवामां आवी छे। कुल 8 नियम नु पालन करवा माटे नोटिस आपवामां आवी छे। मोहनथाळना पेकेट पर वजन, किंमत, एक्सपायरी डेट लखवा सूचन करवामां आव्युं छे। पेकेट पर पूरती माहिती न लखता तंत्रए नोटिस फटकारी। આ દેશમાં કાયદાનું રાજ ચાલે છે અને કાયદો પ્રધાનમંત્રી હોય કે સામાન્ય માણસ હોય દરેક ઉપર એક સરખો કાયદો લાગે છે। અંબાજી મંદિરની ગાદી ઉપર જે મોહનથાળ પેકેજ કરીને વેચાય છે પેકેજિંગ, એમાં પેકેજિંગ એક્ટ 2011 નો અમલ થવો જોઈએ જે આ લોકો આજ દિવસ સુધી કરતા નથી। અને આ બાબતે મેં તોલમાં વિભાગમાં 4 મહિના અગાઉ લેખિતમાં ફરિયાદ કરી હતી અને એના કાર્યવાહીના અનુસંધાને થોડા દિવસ પહેલા તોલમા વિભાગે નોટિસ આપી છે, પણ માત્ર નોટિસ આપવાથી એનો અંત આવતો નથી। આ લોકો આજ સુધી આ કાયદાનો ભંગ કર્યો છે, એના માટે કાયદામાં જે જોગવાઈઓ કરી હોય એ મુજબની કાર્યવાહી થવી જોઈએ અને આગામી સમયમાં પેકેજિંગ રૂલ્સનો કડકપણે અમલ થાય એ રીતની અમારી રજૂઆત છે। અંબાજી મંદિરનો જે મોહનથાળનો પ્રસાદ છે ફરીથી વિવાદમાં આવ્યો છે। અંબાજી મંદિરની ભટજી મહારાજની ગાદી ઉપર જે છે મોહનથાળનો પ્રસાદ વેચાય છે, તેના બોક્સ પેકિંગ ઉપર જે છે મેન્યુફેક્ચરિંગ ડેટ છે, એક્સપાયરી ડેટ છે અને તેના ઇમિગ્રેટ્સ લખવામાં ન આવતા હોવાથી આજે છે નાપતોલ વિભાગ દ્વારા જે છે ભટજી મહારાજની ગાદીને નોટિસ ફટકારવામાં આવી છે। આપ જોઈ શકો છો મારી પાસે મોહનથાળનું પેકેટ છે। આ મોહનથાળના પેકેટ ઉપર માત્ર ને માત્ર છે ભટજી મહારાજની ગાદી પ્રસાદ અને જે ભટજી મહારાજની ગાદીનું જે છે એડ્રેસ તે લખેલું આવ્યું છે અને તેના ઉપર કોઈ પણ જાતની એક્સપાયરી ડેટ, તેની મેન્યુફેક્ચરિંગ ડેટ કે તેનું ઇમિગ્રેટ લખવામાં આવેલું નથી। મહત્વની વાત એવી છે કે કોઈ પણ જાતનું પેકિંગ જો તમે મીઠાઈ વગેરેનું કરવામાં આવે તો તેના ઉપર તેનું બેસ્ટ બિફોર અને તેનું મેન્યુફેક્ચરિંગ ડેટ અને તે ક્યારે એક્સપાયર થઈ શકે છે અને તેનું વજન કેટલું છે, તેની એમઆરપી કેટલી છે તે લખવું ફરજિયાત છે। પરંતુ ભટજી મહારાજની ગાદી ઉપર બનાવેલા પ્રસાદ ઉપર આ કઈ પણ વસ્તુ બનાવતા આ પ્રસાદ છે ફરીથી વિવાદમાં આવ્યો છે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી।